नमस्कार, आप जो रहा छो जी 24 कलाक छो अपनी साथे जूही। નડિયાદની ખાનગી હોસ્પિટલની અત્યંત ગંભીર બેદરકારી સામે આવી। જી હા, નડિયાદની ખાનગી હોસ્પિટલ મેનેજમેન્ટની ગંભીર બેદરકારીનો એક કિસ્સો સામે આવ્યો। આ હોસ્પિટલની મુલાકાતે બાબા બાગેશ્વર આવ્યા ત્યારે હોસ્પિટલની બહાર લોકો જોખમી મકાનો અને દીવાલ પર ચડ્યા હતા। બાબા બાગેશ્વર મોટી સેલિબ્રિટી હોવાનું હોસ્પિટલ સંચાલકો જાણતા હોવા છતાં તેમણે આસપાસના સ્થળોએ સુરક્ષાને લઈને ગંભીર બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે। લોકોની સુરક્ષા માટે ખુદ બાબા બાગેશ્વરે લોકોને નીચે ઉતરવા માટે અપીલ કરી, પરંતુ જો કોઈ દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ? જવાબ આપે બેદરકાર હોસ્પિટલના સંચાલકો કે ગઈકાલે અમદાવાદમાં જેવી દુર્ઘટના સર્જાઈ તેવી દુર્ઘટના અહીંયા સર્જાઈ હોત તો શું હોસ્પિટલના સંચાલકો તેની જવાબદારી લેવા તૈયાર થયા હોત ખરા? गई काले अमदावाद में गैलरी पड़ता एक व्यक्ति नु मौत थई गयु, 31 लोगों ने इजा थई। नड़ियाद की खानगी हॉस्पिटल में पण आवो ज मंजर सर्जाय तेवी स्थिति नजर सामे देखाई रही छे। વધુ માહિતી સાથે સંવાદદાતા નચિકેત મહેતા ફોન લાઈન પર જોડાયા છે। જી નચિકેત, આટલી મોટી બેદરકારી, આ તો નસીબ જોગે કંઈ થયું નથી, જો થયું હોત તો જવાબદાર કોણ? કોઈ કાર્યવાહી કરવામાં આવી કે કેમ? ચોક્કસથી જોઈ, જો વાત કરવા જઈએ તો નડિયાદમાં બાગેશ્વર ધામના જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે તે આજે જે ખાનગી હોસ્પિટલ છે તેમની મુલાકાતે આવ્યા હતા અને ઉદઘાટન પ્રસંગે તેમણે ભાગ લીધો હતો। જો વાત કરવા જઈએ તો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેની સામે જે રીતે જે પબ્લિકની જે એક ભીડ એકઠી થઈ રહી હતી તેમાં જે સામેના જે મકાનો હતા, રેલવેની કોલોની છે, રેલવેની જે જર્જરિત કોલોની જે જૂના મકાનો છે તેની ઉપર લોકો ચડી અને જે બાગેશ્વર ધામના જે આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી છે તેમને જોવા માટે, તેમને દર્શન કરવા માટે, કહી શકો તો દર્શન કરવા માટે પડા પડી થઈ હતી। 24 કલાક થયા છે અમદાવાદની જે ઘટના દરિયાપુરમાં રથયાત્રા દરમિયાન બની હતી અને જો આ જે જર્જરિત મકાન, ખુદ જો આ વાત કરીએ તો આચાર્ય જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે તેમણે પણ પબ્લિકને ઊભા થઈ અને ટકોર કરી હતી અને તેમણે કહ્યું હતું કે તે જે મકાનો ઉપર જે ચડ્યા છે તે ઉતરી જાય, જે કાર્યક્રમ દરમિયાન તે ઊભા થયા હતા અને પબ્લિકને તેમણે સમજાવ્યા હતા અને પબ્લિકને પણ જે માઇકમાં એનાઉન્સમેન્ટ કરીને ટકોર કરી હતી કે તે ખાસ કરીને જે અગાસીઓમાં ચડ્યા છે, જર્જરિત મકાનની જે ગેલેરીઓમાં ચડ્યા છે તે ઉતરી જાય, બધેથી દર્શન થઈ શકશે, બધેથી આશીર્વાદ તમામ મળી શકશે। પરંતુ જો વાત કરીએ તો જે ખાનગી હોસ્પિટલની જે ગંભીર બેદરકારી જે સામે ક્ષતિ જે આવી છે, જે મિસમેનેજમેન્ટ જે સામે આવ્યું છે કે જે રીતે પબ્લિક આટલી બધી થાય, તમને ખબર હતી કે જે સેલિબ્રિટી છે, સેલિબ્રિટી હોસ્પિટલમાં આવી રહ્યા છે છતાં પણ જે કોઈ આગળથી એમણે કોઈ પગલાં લીધા હોત, સદનસીબ કોઈ જાનહાની કે કોઈ ઘટના બની નથી, જે ભગવાનનો બહુ મોટી એક કૃપા કહેવાય, પરંતુ જે રીતે રથયાત્રા દરમિયાન જે જર્જરિત મકાનમાં આવી રીતે જે બાલ્કની તૂટીને પડે છે અને જો આવી કોઈ ઘટના બની હોત તો જવાબદાર ખુદ હોસ્પિટલનું તંત્ર, મેનેજમેન્ટ જ તેનું જવાબદાર રહ્યું હોત। જી જોઈ, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર નચિકેત।